ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વેરી ગુડ મોર્નિંગ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ ફિફ્થમાં ચેપ્ટર થ્રી વિશે અભ્યાસ કર્યો તો એ જે હજુ અધૂરો છે તે હવે આપણે પૂર્ણ કરીશું આગળ જોઈશું આપણે જોયું કે પેજ નંબર થર્ટી એટ અહીંયા આપણે જોઈશું ચાલો ગાઈએ ગીતડું પતંગિયાની આ આંગળી અઢારસો ભાઈ ગીત છે નીચે જોવાનું છે આપણે ગીતમાં અમે વનવન વનવનના પાન થઈ ફરકી રહ્યા અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા અમે દરિયામાં વાલ થઈ માહિ રહ્યા અમે અમે ઉડતા પતંગિયાને જાલી રહ્યા અમે દરિયો થઈને આપને પંપાળી રહ્યા અમે તારેલા ઉગાડનાર માડી થયા અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા અમે રજાઓના તંબુને ડેરા કર્યા અમે શંખલા અને છીપલાઓને ભેગા કર્યા અમે પહાડ અને ટેકરીઓમાં ઘૂમી રહ્યા આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા શું કહે છે હોળી અલગ અલગ પંખી દરિયો પતંગીઓ પછી તારલા વાદળ વરસાદ પછી રજાઓમાં ધીંગા મસ્તી તંબુ સંકલા છીપલા વિશે કુદરતી વસ્તુઓની વાત કરવામાં આવે છે તેના કવિ છે સુરેશ દલાલ એટલે કે આ જે કવિતા છે એ કવિતા વન વન વનના પાન થઈ ફરકી રહ્યા અમે એટલે કે કવિ પોતે જ ખુદ આ કવિતાની રચના કરી છે એટલે કે પંખીના ગાન દરિયાના વાહણ માહલે ઉડતા પતંગિયા એ રીતે કુદરતી જે વસ્તુ છે તેના વિશે કવિએ વાત કરી છે હવે આપણે આગળ જોઈશું આગળ આપણે જોઈશું આમાં બાળકોને શું શું થાય છે તો બાળકો વિશે કહેવામાં આવે છે વનવનના પાન પંખીના ગાન દરિયાના વહાણ વિશે પતંગિયાના તારલા વાદળા વિશે કહેવામાં આવી છે આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે તો તમારે જે કવિતાને અનુલક્ષીને કહેવામાં આવી છે કે તમને શું થવું ગમે પતંગિયું થવું ગમે તારલા થવું ગમે કે વાદળ થવું ગમે એ આપણે આપણા ઉપર ડિપેન્ડ છે હવે આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે છે એ તો સ્વાભાવિક છે બાળકને તો વધારે ઢીંગા મસ્તી જ કરવી ગમે ભણવું તો ઓછું ગમે એટલે કે શું શું કહેવામાં આવે છે કે ઢીંગા મસ્તી હવે નીચે જોવાનું જૂથમાં બેસો અને કહો એ એક પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ દ્વારા આપણે જોવાનું છે તમે દરી નદીએ દરિયા કિનારે કોતરોમાં રણમાં ખેતરે વાડીએ ગયા છો એટલે કે નદી દરિયામાં કિનારે કોતરોમાં રણમાં કે ખેતરમાં કે વાડી યાની કે આપણા ગામનું જે વાડી હોય પોતાની ત્યાં ત્યારે તમે શું જોયું ત્યાં જઈ તમે શું કર્યું તમને સાની મજા આવી એટલે કે કુદરતી દૃશ્ય જ્યારે આપણે વાડીમાં જઈએ એટલે અલગ અલગ કુદરતી દૃશ્ય જોવા મળે છે કે ઝાડવા જોવા મળે અલગ અલગ પ્રકારના પંખીઓ જોવા મળે એને કે આપણે તમારે નિહાળવાનું છે કે ત્યાં જઈને શું મજા પડે કુદરતી પવન છે એ રીતે કુદરતી વસ્તુને અનુલક્ષીને પ્રશ્ન પૂછવામાં આવે છે વાંચો અને શોધો અને વિચારીને લખવાનું છે આપણે ગીતમાં આવું કોને થાય છે આપણે જોયું ગીતમાં આગળ કે ગીત ગાવાની અમને મજા પડી તો ગીત ગાવાની કોને મજા પડે પંખીઓને પછી પછી અમારું વજન ઓછું થઈ ગયું તો બાળકોને ધીંગામસી આમથી આમ દોડીને બાળકોનું વજન ઓછું થઈ ગયું અમે નાના મોટા તારા ઉછેર્યા એટલે કે બાળકો આગળ જોઈશું પવન આવતા અમે નાચવા લાગ્યા તો પવન આવતા એટલે કે ઝાડના જે પાન હોય છે એ પવન આવે છે એટલે શું થાય છે નાચવા લાગે છે અમે ખિસ્સામાં શંખ અને છીપલા ભર્યા એટલે કે અમે ખિસ્સામાં શંખ અને છીપલા એટલે કે પોતે જે બાળકો છે તે પોતાના ખિસ્સામાં શું ભરે છે શંખ અને છીપલા પછી સરખા ઉચ્ચારવાળા શબ્દોની સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ લખો ફરકી મર મરકી આપણે અંદર કવિતાને અનુલક્ષીને કરવાનું છે તો આપણે લખીશું અંદર વરસી છે તરસી એટલે અહીંયા વરસી અને તરસી પછી ઘૂમી અને ઝૂમી પછી પંપાળી અને માળી માહલી અને જાલી કેરા ડેરા અને ભેગ ભેગા એટલે કે જે પણ કવિતામાં આ રીતે સન્માન શબ્દો જેવું લાગતું હોય તે અહીંયા આપણે લખવાનું છે હવે આપણે નીચે જોઈશું ખાલી જગ્યા તમને બરાબર લાગે તે શબ્દ મૂકીને આપણે પંક્તિ પૂર્ણ કરવાની છે તો અમે ધૂળને બનીને ઉડી રહ્યા બરાબર હવે નીચે જોવાનું છે સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા તો બ્રેકેટમાં આપણે જવાબ છે એ બ્રેકેટમાંથી સાચો જવાબ આપણે શોધીને અહીંયા લખવાનો છે તો આપણે પહેલાં જોઈશું સૌને આંખમાં જઈને તો બળી રહ્યા બેસી રહ્યા ભળી કે ચોટી તો આપણને ચારમાંથી જે આન્સર છે એમાંથી સાચો આન્સર શોધવાનો છે અને એ આન્સર આપણે અહીંયા લખવાનો છે તો આપણે લખીશું સૌની આંખમાં જઈને ભળી રહ્યા અમે કાંટા થઈને ચોટી પડ્યા અમે કાંટા થઈને ચોંટી પડ્યા એટલે આપણે જોઈશું સૌના કપડાં ખાલી જગ્યામાં પડ્યા તો વળગી સળગી તણાઈ કે ભરાઈ એટલે કે અમે કાંટા થઈને ચોંટી પડ્યા એટલે કે આપણે જોઈશું સૌના કપડાં વળગી સળગી તરાઈ કે ભરાઈ એટલે કે ચાર બ્રેકેટમાં જે આન્સર છે એમાંથી સાચો જ શોધવાનો છે તો આપણે શોધીશું સૌના કપડાંમાં ભરાઈ પડ્યા આ રીતે આપણે ભરાઈ લખવાનું છે હવે લખીશું અમે કાંકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા એટલે કે સૌના હાથમાં ખાલી જગ્યા રહ્યા તો રમી ગાય વાજી કે નાચી તો આપણે શું લખીશું સૌના હાથમાં રમી રહ્યા હવે આગળ જોઈશું આપણે સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેની સામે બ્રેકેટમાં સાચી નિશાની લખવાની છે તો અમે પાન થઈ ફરકી રહ્યા એટલે કે ચાર જે આન્સર છે એ આન્સરમાંથી સાચો આન્સર આપણે શોધવાનો છે એમાં છે અમને ઝાડ પર બેસવાની મજા આવી અમે જ પાંદડા બની ગયા સપનામાં એવું લાગ્યું કે અમે પાંદડા છીએ એટલે કે આ ત્રણમાંથી જે સાચો જવાબ છે તે આપણે શોધવાનો છે તો એમાંથી આપણે શોધીશું કે સપનામાં એવું લાગ્યું કે અમે પાંદડા છીએ શું છે આન્સ ક્વેશ્ચન અમે પાનથી ફરકી રહ્યા તો ત્રણમાંથી આ સપનામાં એવું લાગ્યું કે ખૂબ રમ્યા કે અમે દરિયા કિનારે ટહેલ્યા તો આપણે ત્રણેયમાંથી જે સાચો જવાબ છે તેને આપણે શોધવાનો છે તો આપણે શું લખીશું અમે વહાણમાં બેસીને દરિયે મહાલવા ગયા તો અહીંયા આપણે રાઈટની નિશાની બતાવીશું હવે ત્રણ નંબર છે અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા તો પહાડમાં બેસીને અમે પહાડીઓમાં ફર્યા કે પહાડ પર ફરવાનો અમને થાક લાગ્યો અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા તો આપણે ત્રણમાંથી જે સાચો આન્સર છે તે શોધીશું તો શું આવશે અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા એ રાઈટ અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા આપણે જોઈશું કે આ ત્રણમાંથી શું આવશે ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન રહ્યું તો અહીંયા પણ આપણે રાઈટ કરીશું અમે દરિયો થઈ આબને પંપાડી રહ્યા એટલે શું કહે છે અમે આબને અડવા દરિયા કિનારે કૂદકા માર્યા એટલે અહીંયા પણ આપણે રાઈટની નિશાની બતાવીશું તો આપણે જોયું કે ત્રણ આન્સર છે તેમાંથી જે આન્સર નજીક એટલે એનાથી અર્થવાળું હોય તે આપણે શોધીને એને રાઈટ બતાવવાનું છે હવે જેટલું પણ આપણે અત્યારે મેં ચલાવ્યું છે તેટલું તમારે સારા અને સુંદર અક્ષરથી કવિતા સાથે તમારે ગુજરાતીની નોટમાં લખવાનું છે અને તમારી વર્કબુકમાં પણ આ રીતે તમારે લખવાનું છે સારા અને સુંદર અક્ષરથી આ પ્રશ્નમાં જે અર્થવાળું વાક્ય પસંદ કરવાનું છે તેમાં તમારે ત્રણે ત્રણ આન્સર નોટમાં લખવાના છે અને એમાંથી જે સાચો જવાબો હોય એમાં રાઈટને નિશાની કરવાની છે પણ આન્સર ત્રણે ત્રણ તમારે બતાવવાના છે એમાંથી જે સાચો આન્સર છે એ નથી લખવાનો પણ ત્રણે ત્રણ આન્સર બતાવીને એને સાચી નિશાની સાથે બ્રેકેટમાં બતાવવાનો છે તો આટલું તમારે તમારી ગુજરાતીની નોટમાં અને ગુજરાતી વર્ક બુકમાં પણ કમ્પ્લીટ કરવાનું 是。Sí.